સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વાલ્મીકી સમાજ તેમજ ગુજરાત પ્રાંતિજ શહેર દ્વારા સમાજની દીકરી ઉપર ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલ નિંદનીય ઘટનાને લઈને પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના હાથરસ મુકામે મનીષા નામની દલિત સમાજની દીકરી ઉપર ગેંગરેપ કરીને શરીર ઉપર અસંખ્ય ફ્રેક્ચર કરી દેતા તેનું મોત થતાં સમગ્ર દેશમાં વાલ્મીકી સમાજના લોકો દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો છે અને સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. ત્યારે પ્રાંતિજ ખાતે પણ વાલ્મીકી સમાજ ગુજરાતના કન્વીનર દર્શન વી ગોહિલ તથા સમસ્ત પ્રાંતિજ વાલ્મીકી સમાજ ગુજરાત દ્વારા આવેદનપત્ર આપીને સખ્તમાં સખ્ત વિરોધ કરીને ગુનેગારોને કડકમાં કડક સજા મળે તે માટે આજે પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે પ્રાંત કચેરી હાજર શિરસ્તેદારને આવેદનપત્ર આપીને સરકાર સુધી આવાજ પોકારવા રજૂઆત કરી હતી. સંજય રાવલ, જેરેસ ટીવી, પ્રાંતિજ. હાથરસ જિલ્લામાં જે અમારા વાલ્મીકી સમાજની દીકરી પર જે કૃત્ય કરવામાં આવ્યું અને ચાર નરાધમો દ્વારા જે એના પર રેપ કરવામાં આવ્યો અને જીભ કાપી નાખવામાં આવી એ બદલ આજ આવેદનપત્ર પ્રાંત અધિકારી સાહેબશ્રીને આપવામાં આવેલ છે અને અમે સરકારશ્રીને રજૂઆત કરી છે કે જલ્દી જલ્દી એમને સજા થાય અને ફાસ્ટ કોર્ટમાં એમનો કેસ ચાલે અને નરાધમોને સખ્ત સજા થાય એવી અમારી લાગણી સરકારશ્રીને પહોંચાડશો જી. સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત. નામ તમારું? દર્શનભાઈ ગોહિલ, વાલ્મીકી કન્વીનર, વાલ્મીકી સમાજ ગુજરાત.